કોંગ્રેસ દ્વારા પેટ્રોલના ભાવ વધારાને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઈને સુરત કોંગ્રેસ દ્વારા અઠવા ગેટ ખાતે આવેલ પેટ્રોલ પંપ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને સરકાર દ્વારા વધારો કરવામાં આવેલ ભાવને ઓછો કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. આજરોજ પેટ્રોલ અને ડીઝલમાં 30 પૈસાનો ફરી ભાવ વધારો કરાતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વિરોધ કરવા માટે પહોંચ્યા હતા અને સરકાર વિરુદ્ધ નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો. જો કે વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસ પાર્ટી પેટ્રોલ અને ડીઝલના ભાવના વિરોધમાં દેખાવ કરી રહી છે. સમગ્ર રાજ્ય, ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન બહુ જોરદાર દેખાવ કોંગ્રેસ પાર્ટી કરી રહી છે અને લોકો ન પહોંચાય એ પ્રમાણના ભાવો આજે 100 રૂપિયા. પોલીસને આગળ કરીને અમને વિરોધ પ્રદર્શન પણ નથી કરવા દેતો. જયારે લોકો તાહીમામ થઈ ગયા હોય, લોકો તાહીમામ થઈ ગયા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર લોકોને વિરોધ કરવા પણ આ સરકાર દેતી નથી. લોકો જયારે તાહીમામ હોય અને લોકો જયારે મુશ્કેલીમાં હોય અને કોંગ્રેસ પક્ષ જયારે વિરોધ કરવા માટે પરમિશન માંગતી હોય, જયારે ભારતીય જનતા પાર્ટી વિરોધ કોંગ્રેસમાં જયારે કોંગ્રેસની સરકાર હતી દિલ્હીની અંદર ત્યારે ભારતીય જનતા કાલાશાહીની સરકાર છે.